नमस्कार, यस डॉक्टर में आपनु स्वागत छे। हूँ छु अनवी। दर्शक मित्रों, डिप्रेशन सहित नी मानसिक बीमारी हवे चौक्कस वर्ग उमरना लोकोने ज थाय एवुं नथी होतुं। घणी वखत नाना बाळकोमां पण मानसिक समस्याओ जोवा मळती होय छे, जे तेमना शिक्षण करियरमां अवरोधरूप बनती होय छे। त्यारे मानसिक तकलीफथी पीड़ाता लोको माटे साइकियाट्रिस्ट ट्रीटमेंटनो सहारो हवे जरूरी बन्यो छे, त्यारे आजे यस डॉक्टरमां आना विशे जाणीशुं। तो आ विषय वधु माहिती माटे जोड़ाई गया छे जीआईपीएस ना साइकियाट्रिस्ट डॉक्टर पुनीता ग्रोवर। डॉक्टर पुनीता, स्वागत छे आपनु। नमस्कार डॉक्टर पुनीता, खास करी बाळकोमां कई कई मानसिक समस्याओ जोवा मळती होय छे? અનિવેન, બાળકોમાં જેમ આપણે મોટાઓ વિશે વાત કરી રહ્યા છીએ કે મોટાઓમાં પણ ડિપ્રેશન અને વિવિધ પ્રકારની માનસિક તકલીફો જોવા મળે છે, બાળકોમાં આપણે જે માનસિક તકલીફ છે એ જ પ્રમાણે આપણે એના વિશે વાત કરી શકીએ। બહુ જ નાના બાળકો જેમ કે 2 થી 5 વર્ષ કે 6 વર્ષની ઉંમરના જે બાળકોને લઈને જે તકલીફો આવે, જેમ કે સ્પીચનું ડેવલપમેન્ટ છે, આપણે ઓટિઝમ વિશે સાંભળેલું છે, ઓટિઝમના લક્ષણો હોવા કે હાઈપર એક્ટિવિટી હોવી, જેમ કે એડીએચડીના લક્ષણો, આ જે લક્ષણો છે એ નાના બાળકોમાં આપણને વધારે જોવા મળે છે। જેમ જેમ બાળક મોટું થાય છે, એ પ્રકારે જ્યારે સ્કૂલ જોઈન કરે છે ત્યારે થોડું માતા પિતાથી દૂર થવાના કારણે કે એડજસ્ટમેન્ટના કારણે, જે આપણે કહીએ કે એડજસ્ટમેન્ટની તકલીફો થાય, કે સેપરેશન એન્ઝાયટીના લક્ષણો, માતા પિતાથી દૂર થઈને નવા વાતાવરણમાં એડજસ્ટ થવાના જે લક્ષણો હોય એ જોવા મળતા હોય છે। એના પછી બાળકો ભણવાનું શીખે છે, લખવાનું વાંચવાનું શીખે છે, અને એ વખતે આપણે જોઈએ કે બાળકોમાં લખવાને વાંચવાને લઈને જે તકલીફો આવી શકે, જેને કે લર્નિંગ ડિફિકલ્ટીઝ કહેવામાં આવે, એના લક્ષણો આપણને જોવા મળે। આના પછી 8 થી 10 વર્ષ ને એનાથી મોટા છોકરાઓ, જેમ કે ટીનેજ સુધીના બાળકોમાં આપણને કોમનલી એન્ઝાયટીના લક્ષણો કે ડિપ્રેશનના લક્ષણો પણ જોવા મળી શકે છે। ધૂન રોગ, જેમ કે ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર, જે એક એન્ઝાયટી કે ડરથી રિલેટેડ ડિસઓર્ડર છે, એના લક્ષણો પણ આમાં જોવા મળી શકે છે આપણને। તો બાળકોમાં પણ આવી રીતે જે મોટામાં પ્રોબ્લેમ જોવા મળતા હોય છે, અલગ અલગ એજ વાઇઝ એમ બાળકોમાં પણ આવા જોવા મળે છે, ખાસ કરી કોઈ લક્ષણો એવા ખરા કે આ લક્ષણો જોવા મળે તો આપણને લાગે કે બાળકને કોઈ માનસિક તકલીફ છે? જો એજ પ્રમાણે બાળકનું જે પ્રક્રિયા વિકાસ થતું હોય એમાં બાળક બીજા બાળકો કરતા પાછળ પડતું હોય, ત્યારે આપણે ધ્યાન રાખવામાં આવે કે ભાઈ બાળકને કોઈ પ્રકારની તકલીફ છે। જેમ બહુ જ નાના બાળકોમાં જેમ ડેવલપમેન્ટમાં કંઈ આપણને ડીલે લાગે કે સ્પીચમાં ડીલે લાગે, તો આપણે થોડી સતર્કતા રાખવી પડે કે આ કોઈ પ્રકારનો રોગનું લક્ષણ તો નથી। જેમ બાળકો મોટા થાય એ પ્રકારે, જેમ આપણે એન્ઝાયટીની વાત કરીએ કે ડિપ્રેશનના લક્ષણોની વાત કરીએ, તો બાળક જો એકલતું રહેતું હોય, એના જે રોજમર્રાની જે ગતિવિધિઓ છે એમાં એ પાછળ પડી જતો હોય, બીજા છોકરાઓ સાથે હળી મળવાનું જે એ કરતો હોય, અભ્યાસમાં પાછળ પડતો હોય, અને થોડો મૂંઝાયેલો રહેતો હોય, એકલા રહેતા, આ બધા લક્ષણો જે છે એ આપણે ધ્યાનમાં રાખવા પડે। તો બાળકોને અભ્યાસમાં કોઈ અવરોધ આવતો હોય, એવા કોઈ કિસ્સાઓ બનતા હોય, તેના વિશે પણ કહેશો? બાળકો માટે, જે મોટાઓ માટે વર્ક થી રિલેટેડ ડિફિકલ્ટીઝ આવી શકે કે રિલેશનશિપ થી રિલેટેડ ડિફિકલ્ટીઝ આવી શકે, એવી રીતે બાળકોમાં આપણે મુખ્યતર એમના એકેડેમિક્સ કે ભણવાને લઈને જે તકલીફો છે જોતા હોઈએ છે। કોઈ પણ વસ્તુ જે આપણા વિચારોમાં કે આપણા મન ઉપર અસર કરશે, એ આપણી દિનચર્યા ઉપર અસર કરશે, અને એના કારણે આપણું જે બાળકોનું જે મુખ્ય ડેવલપમેન્ટ અને વિકાસનો ભાગ છે, જે કે ભણવાનો, એની ઉપર આપણે અસર જોતા હોઈએ છીએ। ઓકે, તો જ્યારે માતા પિતાને એવા કયા કયા કારણો અને એવા કયા કયા એમના જે અમને ઓબ્ઝર્વ કરે ત્યારે લાગે કે ના, મારું બાળક છે તે માનસિક તણાવમાં છે, એવા કયા કયા બાબતો છે, એવી કયા કયા તેમના વર્તનોમાં બાળકોના લાગતું હોય છે? બાળકો નોર્મલી એમનું જે રૂટીન છે એ જાળવતા હોય છે, સ્કૂલે જવું, અભ્યાસ કરવો, ત્યાંથી પાછું આવવું, થોડું ફેમિલી સાથે ટાઈમ વિતાવવો, અને મુખ્ય રીતે ફ્રેન્ડ સાથે ટાઈમ વિતાવવો,
એમનું સુવાના જે ટાઈમ છે અને ઉઠવાનો ટાઈમ, ખાવું પીવું, આ બધી જે વસ્તુઓ છે એક નોર્મલ રૂટીનમાં આપણા બધા બાળકોમાં ચાલતી હોય છે અને થોડું ખેલકૂદનો ભાગ. આમાંથી કોઈ પણ ભાગમાં જ્યારે આપણને લાગે એકથી વધારે ભાગમાં કે બાળક પાછળ પડી રહ્યું છે, એ સુવામાં એને તકલીફ થઈ રહી છે, ઊંઘમાં ડરી જાય છે, રાત્રે ઊંઘ નથી આવતી બાળકને, કે એનું ખાવા પીવાનું થોડું ઓછું થઈ ગયું છે, સ્કૂલે જવાની એને ઈચ્છા નથી થતી, એનું મન મૂંઝાયેલું રહે છે, વાતચીત નથી કરતો કે બીજા છોકરાઓ સાથે રમવા જવાની એની ઈચ્છા નથી થતી, એ ડરેલો રહે છે, આ બધા જે લક્ષણો છે આપણે ધ્યાન રાખવું પડે. ને પછી બાળકથી વાતચીત કરીને જાણવું પડે કે ભાઈ બાળકના મનમાં શું ચાલી રહ્યું છે, એને કોઈ પ્રકારનો ડર છે, કોઈ પ્રકારનો એને ઘરના વાતાવરણમાં કે બહાર એના દોસ્ત મિત્રો સાથેના વાતાવરણમાં કે સ્કૂલના વાતાવરણમાં કોઈ પ્રકારની તકલીફ રહી છે. ઓકે, તો આગળ આપણે વાત કરીશું કે ખાસ કરી માતા પિતાએ આ બાબતોમાં કઈ રીતે તકેદારી રાખવી જોઈએ તે અંગે પણ આપની સાથે વાત કરીશું. આપ જોડાયેલા રહેજો. તો આ સાથે યસ ડોક્ટર માં આગળ વધીશું. રોકાઈશું એક મિનિટ. સ્વાગત, આપ જોઈ રહ્યા છો યસ ડોક્ટર. યસ ડોક્ટર માં વાત કરી રહ્યા છે બાળકોમાં અત્યારે ડિપ્રેશનનું પ્રમાણ વધી રહ્યું છે તે અંગે આપણી સાથે ડોક્ટર પુનિતા ગ્રોવર જોડાયેલા છે. ડોક્ટર પુનિતા, બાળકોમાં ડિપ્રેશનનું પ્રમાણ વધી રહ્યું છે તે અંગે આજે વાત કરી રહ્યા છે, તો એમાં કોઈ સ્ટેજ વાઇઝ બાળકોમાં ડિપ્રેશન વધતું હોય એવું ખરું? આપની પાસે કિસ્સાઓ આવતા હશે, કેવા કેવા કિસ્સાઓ આવતા હોય છે? બાળકોમાં ડિપ્રેશન જે છે એ સ્ટેજ વાઇઝ હોય છે, જેમ કે માઇલ્ડ કે કોઈ પણ રોગના ઓછા લક્ષણો હોવા, મોડરેટ એટલે કે વચ્ચેના લક્ષણો હોવા, અને સિવિયર એટલે કે બહુ જ વધારે લક્ષણો હોવા. માઇલ્ડ સ્ટેજમાં જ્યારે બાળકને હોય ત્યારે જે તકલીફોના લક્ષણો ઓછા હોતા હોય છે, પણ એની શરૂઆત જો આપણે ધ્યાન ના રાખવામાં આવે, જેમ મેં પહેલાં વાત કરી કે બાળકના રૂટીનને લઈને કે એમના ખાવા પીવાને, ઊંઘના રૂટીનને લઈને એમના સ્વભાવમાં ચીડચીડુપન આવી જવું, ગુસ્સો થવો, આ બધા જે લક્ષણો છે એ જો આપણે ધ્યાનમાં ના રાખીએ તો પછી એ મોડરેટ કે સિવિયર સ્ટેજ ઉપર પણ પહોંચી શકે છે, જે કે બાળકના ઓવરઓલ વિકાસમાં એને એનું ઇફેક્ટ થઈ શકે છે. એટલે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે વાલીઓ આ વસ્તુનું ધ્યાન રાખે, ટાઈમસર બાળકને ટ્રીટમેન્ટ માટે લઈ આવે. તો માતા પિતા જનરલી કિસ્સામાં આપણે શું જોવા મળતું હોય છે કે પહેલા સ્ટેજમાં બીજા સ્ટેજમાં માતા પિતા સજાગ હોય છે ખરા, એટલે કે બાળકોમાં સહેજબી વર્તનમાં લાગે એવું અજુગતું, તો તરત તે ડોક્ટર પાસે આવે છે ખરા એવા માતા પિતા? માતા પિતાની સજાગતા હવે આપણે જોયું છે કે કોરોના પછી ખાસી એવું વધી ગયું છે, બીકોઝ માનસિક તનાવ વધ્યો છે કોરોના પછી, એટલે જાગૃતતા પણ વધી છે, અને આ જાગૃતતાના કારણે જે માતા પિતા જો પહેલા સ્ટેજમાં જ બાળકને લઈ આવે તો કાઉન્સેલિંગ થ્રુ આપણે વધારે સારી રીતે બાળકને સમજાવીને અને એમના જે તકલીફો છે એમાંથી એમને ઉકેલ લાવી શકીએ છીએ. જો આપણે થોડું મોડરેટ કે સિવિયર સ્ટેજમાં એ લોકો બાળકને લાવતા હોય તો પછી આપણે દવાનો ઉપયોગ પણ કરવો પડે છે, પણ બાળકોમાં મુખ્ય રીતે દવાઓ, પણ દવાઓની સાથે સાથે કાઉન્સેલિંગનો બહુ જ મોટો ભાગરૂપ હોય છે એમની ટ્રીટમેન્ટમાં. ઓકે, હવે સારવારની વાત કરીશું કે કેવી સારવાર બાળકોને આપવામાં આવતી હોય છે. સ્ટેજ વાઇઝ આપણે વાત કરી તો પ્રથમ સ્ટેજમાં કાઉન્સેલિંગ કરાતું હોય છે, કેવી રીતે કાઉન્સેલિંગ થાય છે અને સારવાર કેવી રીતે આપવામાં આવતી હોય છે? સારવારના જે બે ભાગ છે, એક તો દવાઓ અને બીજું કાઉન્સેલિંગ. બાળકોમાં સૌથી પહેલા આપણી એપ્રોચ એ રહે કે આપણે કાઉન્સેલિંગ થ્રુ જે માઇલ્ડ કેસીસ છે એમાં, કે જેમાં હમણાં જ લક્ષણોની શરૂઆત થઈ છે અને બહુ વધારે ઘડાઈ નથી ગયા, તો કાઉન્સેલિંગ એટલે કે વાતચીત કરવી, બાળકની જે તકલીફ છે અને એની બાળકની સાથે સાથે એને એના પેરેન્ટ્સનું પણ કાઉન્સેલિંગ કરવું, જો સ્કૂલની મદદની જરૂર પડે તો માતા પિતાના થ્રુ સ્કૂલ સુધી પણ એ મેસેજ પહોંચાડવો કે સ્કૂલમાં બાળકને કેવી રીતે સપોર્ટ મળી શકે, જેનાથી કે એમને જે પણ તકલીફ થઈ રહી છે, જે પણ એરિયામાં તકલીફ થઈ રહી છે એમાં એમને એના કારણો, મૂળ કારણો સુધી પહોંચી બાળકને કોપિંગ સ્ટ્રેટેજીસ કે મદદ કરી શકાય. બીજો જે ભાગ છે એ દવાઓનું છે. દવાઓ પણ બાળકોના રોગમાં આપી શકાય છે, જેમ કે એન્ઝાયટી ડિસઓર્ડર્સ છે કે ડિપ્રેશન છે, એમાં દવાઓથી પણ
બાળકોને જ્યારે દવાઓ આપવામાં આવે છે ત્યારે ફેરફાર થાય છે. બિલકુલ. પરંતુ અહીંયા એક વાત એ પણ કહેવી રહી, કારણ કે માતા પિતા જો બાળકોના ડોક્ટર બને, ડોક્ટર પુનિતા, તો ઘણી સારી વાત છે. કારણ કે અત્યારે કેવું છે કે જ્યારે બાળકો સ્કૂલથી આવતા હોય છે અથવા તો બહારથી આવતા હોય છે ત્યારે તેમની પાસે ઘણા બધા પ્રશ્નો હોય છે, તો માતા પિતાએ બાળકો સાથે બેસીને પ્રશ્નો વિશે વાત કરવી કેટલી જરૂરી છે, એટલે કે તેમના મનની વાત જાણવી કેટલી જરૂરી છે. જો માતા પિતા જ ડોક્ટર બને તો કદાચ બાળકને ડોક્ટર પાસે લઈ જવાની જરૂર ના પડે. સાચી વાત છે કે માતા પિતા આજકાલ આપણે જોયું છે કે બહુ વધારે કોમ્પિટિશન થઈ ગયું છે, બધાની લાઈફ બહુ જ વધારે ફાસ્ટ થઈ ગઈ છે. મોબાઈલનો વપરાશ અને એ બધાના કારણે પણ આપણે બહુ બધા બીજી બધી વસ્તુઓમાં સંકળાઈ રહ્યા છીએ અને એના કારણે ક્યાંક ને ક્યાંક જે ફેમિલી ટાઈમ છે કે બાળકોને આપવા માટેનો જે ઉપરોક્ત ટાઈમ આપવું જોઈએ એમાં ક્યાંક ને ક્યાંક થોડી કસર રહી જાય છે. એટલે આને જો આપણે થોડું ધ્યાનમાં રાખીએ કે બાળકો જ્યારે સ્કૂલથી આવે છે તો એમની સાથે થોડો ટાઈમ વિતાવીએ, એમનો દિવસ કેવો રહ્યો એ પ્રકારે એમનાથી વાતચીત કરીએ, એમને કોઈ પ્રકારની તકલીફ તો નથી થઈ રહી અભ્યાસને લઈને કે બીજા કોઈ પ્રકારના એડજસ્ટમેન્ટને, તો બાળક જ્યારે ખુલીને વાત કરી શકશે તો એનો ઉકેલ ત્યારે જ આવી શકશે, એઝ કમ્પેર ટુ કે બાળક એ વાસ્તુ પોતાની અંદર દબાઈને રાખે અને પછી એ મોટા રૂપમાં કે તકલીફના રૂપમાં બહાર આવે. એટલે માતા પિતાએ બાળકોની સાથે જેટલું ટાઈમ વિતાવી શકે અને એમને મદદરૂપ થઈ શકે છે. એ સાથે એક પ્રશ્ન એ પણ થાય કે ભણતરની સાથે સાથે બાળકો પણ જો ઇતર પ્રવૃત્તિઓ કરે તો બાળકોને કેટલું હેલ્પફુલ થાય, કારણ કે કદાચ એ સ્પોર્ટ્સમાં આગળ વધે અથવા તો એમના મ્યુઝિકમાં ઇન્ટરેસ્ટ હતો આગળ વધે, તો તેનાથી સ્ટ્રેસ લેવલ બાળકોમાં ઘટે એવું બને ખરું? હા જી, આપણા બધા માટે સ્ટ્રેસ મેનેજમેન્ટ બહુ જરૂરી છે. બાળકો માટે જે ભણતર છે એમાં એટલું કોમ્પિટિશન થતું જાય છે જેના કારણે કે એ પણ એક બહુ એક સ્ટ્રેસનું એરિયા બાળકો માટે બની જાય છે. કોઈ કોઈ વાર વાતાવરણના કારણે પણ એમને એ સ્ટ્રેસ ફીલ થાય છે, એટલે એમનું જે દિવસ છે એ બહુ જ વધારે સ્કૂલથી એક્સ્ટ્રા સ્ટડીઝ, એના પછીનું એમનું પોતાનું અભ્યાસ અને આ બધામાં બાળકોને પોતાના માટે ટાઈમ નથી મળતો કે બીજા બાળકો સાથે રમવાનો ફ્રી પ્લે જેને કહેવાય એનો ટાઈમ નથી મળતો. એટલે એમાં ધ્યાન રાખી શકાય કે બાળકોને થોડું ફ્રી ટાઈમ મળે. એ ટાઈમને આપણે સ્ટ્રક્ચર્ડ રીતે પણ કરી શકાય કે બાળકો કોઈ પ્રકારની પ્રવૃત્તિ કરે, એમને ડાન્સમાં ઇન્ટરેસ્ટ છે, મ્યુઝિકમાં, જે પણ પ્રકારની એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીમાં એમને ઇન્ટરેસ્ટ છે એમાં એમને પ્રોત્સાહિત કરી શકાય. અને બીજું સ્પોર્ટ્સ એક્ટિવિટી કે કોઈ પણ પ્રકારનું શારીરિક વર્કઆઉટ, એ પણ આપણા બધાના માનસિક અને શારીરિક વિકાસમાં આપણને મદદરૂપ કરે છે અને એવી રીતે બાળકોને પણ મદદરૂપ કરતું હોય છે. તો આ બહુ જ જરૂરી છે. આગળ વાત કરીશું કે શાળાકીય સ્તરે પણ સજાગતા કેટલી જરૂરી છે તે અંગે પણ આપને સવાલ કરીશું. આપ જોડાયેલા રહેજો. તો આ સાથે યસ ડોક્ટરમાં આગળ વધીશું, રોકાઈશું વધુ એક બ્રેકમાં. સ્વાગત, આપ જોઈ રહ્યા છો યસ ડોક્ટર. યસ ડોક્ટરમાં વાત કરી રહી રહ્યા છે બાળકોની માનસિક સ્વાસ્થ્ય વિશે. જે રીતે બાળકો પણ હવે ડિપ્રેશનનો ભોગ બની રહ્યા છે, તેના કિસ્સાઓ વધી રહ્યા છે, તો બાળકોને ડિપ્રેશનમાંથી બહાર કાઢવા માટે કેવી કેવી સારવાર આપવામાં આવતી હોય છે, માતા પિતા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખી શકે તે અંગે વાત કરી રહ્યા છે. આપણી સાથે સાયકાટ્રિસ્ટ ડોક્ટર પુનિતા ગ્રોવર જોડાયેલા છે. ડોક્ટર પુનિતા, આપણે માતા પિતા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખી શકે, બાળકો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખી શકે તે અંગે તો વાત કરી, પરંતુ શાળાકીય સ્તરે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, ત્યાં આગળ તેમની માનસિક હેલ્થનું કેવી રીતે ધ્યાન રાખવું જોઈએ, કેટલી સજાગતા શાળાકીય સ્તરે રાખવી જોઈએ તે અંગે શું કહેશો આપ? બાળકો પોતાનું મેક્સિમમ દિવસનો ટાઈમ જે છે એ સ્કૂલમાં વિતાવતા હોય છે, એટલે શાળાકીય સ્તરે જો જાગૃતતા હોય, જ્યારે એમને જે ટીચર્સ છે, જે સ્કૂલમાં સાયકોલોજિસ્ટ છે, એમને ધ્યાન હોય કે માનસિક તકલીફના લક્ષણો જેમ કે એન્ઝાયટી છે, ડિપ્રેશનના લક્ષણો શું હોય છે, તો પછી એ આઇડેન્ટિફાય કરવું કે આ પર્ટિક્યુલર બાળકને આ તકલીફ છે એ થોડું સહેલું બની જાય છે. અને બાળકોના જે વર્તનમાં બદલાવ આપણે ઘરમાં જોઈ રહ્યા છીએ, જે વાલીઓ આઇડેન્ટિફાય કરી શકે છે, એવી રીતે સ્કૂલમાં પણ એ પ્રકારના લક્ષણો જોવા મળી શકે છે. જેમ કે બાળક એકલતું રહે, બીજા છોકરાઓ સાથે જમવા ના બેસે, એનું કામ પૂરું ના કરી શકે, ધ્યાન એનું બેધ્યાન થઈ જતું હોય,
જે બાળક પહેલા બહુ સારી રીતે ભણવામાં બધું એકાગ્રતાથી કે બધી પ્રવૃત્તિઓમાં ભાગ લેતો હોય એ ભાગ લેવાનું ઓછું કરી દે અને એનું ખાવા પીવાનું ઓછું થઈ જાય આ બધા લક્ષણો કે ગુસ્સો કરવાનું કે ચીડચીડાપન થઈ જાય કે સામે બોલવાનું કરે કે સ્કૂલ આવવાનું એવોઇડ કરે આ બધા જે લક્ષણો છે એ દર્શાવે છે કે બાળકને ક્યાંક ને ક્યાંક એન્ઝાયટી કે ડિપ્રેશનના લક્ષણો છે તો સ્કૂલમાં પણ બાળકને જે સપોર્ટ મળી શકે એ બાળકને એના રૂટીનમાં સહેલાઈથી આગળ વધવામાં મદદરૂપ થઈ શકે છે જેમ કે ભણવાથી રિલેટેડ સપોર્ટ કે એને ધીરે ધીરે બીજી પ્રવૃત્તિઓમાં કેવી રીતે એને મદદરૂપ થઈ શકે સ્કૂલ્સમાં કાઉન્સેલર્સ પણ હોય છે જે પણ બાળકો સાથે રેગ્યુલર રીતે ટાઈમ વિતાવી શકે અને એને સ્કૂલના વાતાવરણમાં પણ જે તકલીફો થતી હોય કે ઘરમાં તકલીફો થતી હોય એમાં એને મદદરૂપ થઈ શકે છે ઓકે ડોક્ટર દ્વારા બાળકોની પણ કાઉન્સેલિંગ કરવામાં આવતું હોય છે હવે સામાન્ય રીતે મોટા લોકો તો કદાચ બોલી દે પરંતુ બાળકોનું કાઉન્સેલિંગ ઘણી વખત અઘરું પડે ખરું કદાચ બાળકો આન્સર ના આપતા હોય એવા કોઈ કિસ્સા બને છે ખરા હા જી જેમ આપણે મોટાઓ પોતાની વાત ક્લિયરલી જણાવી દેતા હોઈએ છીએ કારણ આપણી પાસે પોતાના જે મનમાં થઈ રહ્યું છે જે વિચારો થઈ રહ્યું છે એના માટે ભાષા હોય છે એના માટે શબ્દો હોય છે બહુ બધી વાર નાના બાળકોમાં એ શબ્દો કે કેવી રીતે પોતાના ફિલિંગ્સને એક્સપ્રેસ કરવું એ ડેવલપ નથી થયું હોતું એટલે એ વર્તનના થ્રુ એ દર્શાવતા હોય છે એટલે બાળકોમાં નાના બાળકોમાં અમે પ્લે થેરપી થ્રુ કે રમત ગમતની થેરપી થ્રુ કે આર્ટ થેરપી છે એના થ્રુ બાળકોના મનમાં શું ચાલી રહ્યું છે એને જાણવાની કોશિશ કરવામાં આવે છે અને પછી એમને અને એમની સાથે સાથે એમના વાલીઓને મેઇન મુખ્ય રૂપે સલાહ આપવામાં આવે છે કે બાળકને કેવી રીતે મદદરૂપ થઈ શકાય મોટા બાળકોમાં જેમ કે ટીનેજર્સ છે એમાં આ તકલીફ ઓછી હોય છે બીકોઝ ત્યાં સુધી એમનું ભાષાનો પૂરો વિકાસ થઈ ગયો હોય છે એટલે પોતાની વાત ક્લિયરલી એક્સપ્રેસ કરી શકતા હોય છે તો એમની સાથે જેમ આપણે મોટાઓમાં કાઉન્સેલિંગ કરીએ છીએ એવી રીતે બાળકોમાં પણ સપોર્ટિવ સાયકોથેરપી કે કાઉન્સેલિંગ કે કોગ્નિટિવ બિહેવિયર થેરપી આ બધી એપ્રોચથી એમને મદદરૂપ થઈ શકાય ખાસ કરી માતા પિતાએ ઘરમાં કેવું વાતાવરણ પૂરું પાડવું જોઈએ કારણ કે ઘરમાં કદાચ જો ઝઘડા થતા હોય અથવા માતા પિતામાંથી કોઈ એકનો સ્વભાવ ઉગ્ર હોય જેનું અસર પણ બાળક ઉપર પડતી હોય છે તો ખાસ કરી ઘરમાં કેવું વાતાવરણ હોવું જોઈએ સે આપણે વાત કરીએ તો એક આઈડિયલ વર્લ્ડમાં એવું હોય કે વાતાવરણ જેટલી સ્થિરતા હોય વાતાવરણમાં એટલું બાળક માટે સારું માતા પિતા અને આપણા ત્યાં જોઈન્ટ ફેમિલીઝ હોય છે તો જેટલું પણ બાળકને એક સ્થિર વાતાવરણ મળશે એ બાળકના માનસિક વિકાસ માટે બહુ જ સારી રીતે મદદરૂપ રહી શકે છે તો માતા પિતા વચ્ચે અગર કોઈ પ્રકારનું મતભેદ હોય તો એવી કોશિશ કરી શકે કે એ મતભેદ એમના સુધી રહે કે એને પોતાની રીતે કાઉન્સેલિંગ થ્રુ કે એને મદદરૂપ લે પણ એ બાળક સુધી ના પહોંચે જ્યાં સુધી આપણે બાળકને એનાથી પ્રોટેક્ટ કરી શકીશું એટલું એ બાળકના વિકાસ માનસિક વિકાસ માટે સારું છે કોરોના કાળ બાદ અત્યારે જે રીતે આપણે મોબાઈલમાં ભણવાનું આવ્યું છે એટલે બાળકોમાં પણ મોબાઈલનો ઉપયોગ વધી ગયો છે અત્યારે ઘણા કિસ્સાઓમાં એવું બનતું હોય છે કે બાળકોને જમવાનું જયારે આપતા હોય ત્યારે પણ હાથમાં મોબાઈલ હોય એટલે કે બાળકો પણ અત્યારે મોબાઈલ થી એટલા બધા એડિક્ટેડ થઈ ગયા છે તો એના કારણે આવી ડિપ્રેશનના કિસ્સાઓ વધ્યા હોય એવું ખરું મોબાઈલના વપરાશના કારણે ડિપ્રેશન કરતા ઉગ્રતાના કે ઓપોઝિશનલ ડિફાઇન્ડ ડિસઓર્ડરના કિસ્સાઓ બહુ જ વધ્યા છે આ ડિસઓર્ડરમાં બાળક જે છે એ ઓપોઝિશનલ બિહેવિયર કે ઉગ્રતાનું બિહેવિયર દેખાડતું હોય છે મોબાઈલ એડિક્શનના કેસીસ પણ ખાસા વધ્યા છે કોરોના પછી અને જ્યારે બાળકથી મોબાઈલ લેવામાં આવે છે કે એનું ટાઈમ ઓછું કરવામાં આવે છે તો બાળક ઉગ્ર થઈ જાય છે અને એના કારણે જે આપણને એમને પણ તકલીફ થતી હોય છે ઓકે મોટામાં કેવું બનતું હોય છે જ્યારે ડિપ્રેશન કેવું હોય તો કદાચ મોટેથી બૂમો પાડવી અથવા તો વસ્તુઓ ફેંકવી જેવા લક્ષણો જોવા મળતા હોય છે તો બાળકોમાં પણ એવા જ કોઈ લક્ષણો જોવા મળતા હોય છે કે એ પણ વસ્તુઓ ફેંકતા હોય કે મોટેથી રડતા હોય કે પછી ચીસો પાડતા હોય
સી બાળકોમાં જ્યારે ઉગ્રતા જોઈએ ત્યારે આપણને આવા લક્ષણો જોવા મળી શકે કે વસ્તુઓ તોડવી ફોડવી કે એમાં પ્રકારનું કે એને બાહ્ય રૂપમાં પોતાનો ગુસ્સો કરવો બહુ બધા બાળકો એને ઇન્ટરનલાઇઝ કરી લેતા હોય છે કે પછી એકલતુપન પોતાના રૂમમાં જ રહેવું કોઈની સાથે વાતચીત ના કરવી એકલું ખાવા માટે બહાર આવવું કે ખાવું પણ પોતાના જ રૂમમાં અને સ્કૂલ એવોઇડ કરવું એટલે એ ઇન્ટરનલાઇઝ કરી લેતા હોય છે કે એ પછી બાહ્ય રૂપમાં ઉગ્રતામાં નથી દેખાડતા એટલે આમાં 50-50% હોઈ શકે કે કોઈ બાળકો એને બાહ્ય રૂપમાં દેખાડે કાં તો કોઈ એને ઇન્ટરનલાઇઝ કરી લે પણ બંને તક બંને જે એક્સપ્રેશન છે તકલીફના એમાં એ તકલીફદાયક છે એટલે બંનેમાં ધ્યાન આપીને સારવારની જરૂર છે બિલકુલ સજાગતા અત્યારે માતા પિતામાં અને બાળકોમાં પણ જોવા મળે છે પરંતુ છતાં માતા પિતાને આપ સલાહ આપવા માંગશો કે તેમનું બાળક ડિપ્રેશનનો ભોગ ન બને તેના માટે માતા પિતાએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ સી મુખ્ય રીતે માતા પિતાએ બાળકની સાથેની વાતચીત એમની સાથેનો ક્વોલિટી ટાઈમ વિતાવવો ઘરનું વાતાવરણ જેટલું સારું હળવાશવાળું હોઈ શકે બાળકો સાથે રોજે રોજ નહીં પણ અઠવાડિયામાં બે કે ત્રણ વાર પણ થોડું બેસીને ક્વોલિટી ટાઈમ વિતાવવો એઝ અ ફેમિલી ટાઈમ વિતાવવો અને એમને કોઈ પણ તકલીફ જે થતી હોય એમાં એમને એને ટાળવું નહીં સપોઝ એમને ભણવાને લઈને તકલીફ થઈ છે તો એમાં પણ આગળ એને કેવી રીતે મદદરૂપ થઈ શકાય એને દોસ્તોને લઈને તકલીફ થઈ રહી છે કે બીજા કોઈ એડજસ્ટમેન્ટમાં તકલીફ થઈ રહી છે તો એને બાળકને એ જે તકલીફ છે એનું સોલ્યુશન તરફ બાળકને મદદ કરવું એટલે બાળક સાથે જોડાઈ રહેવું એ એવી રીતે બાળકોને એ જરૂરી છે કે જો એમને ક્યાંક ને ક્યાંક એવું લાગતું હોય તો મોટા બાળકો જે છે એ તો પોતાની વાત વ્યક્ત કરે પોતાના સુધી ના રાખે પોતાના માતા પિતા સાથે કે સ્કૂલમાં ટીચર સાથે પોતાની જે તકલીફ છે એને એક્સપ્રેસ કરે એનાથી શું થશે કે એક તો એમને થોડી મનમાં હળવાશ થશે અને એમને રાઈટ ડિરેક્શનમાં મદદ મળી શકશે એટલે પોતાના સુધી ના રાખવું અને એક દિનચર્યાનું ફોલો કરવું બાળકોને અમે સલાહ આપતા હોઈએ છીએ કે એ ટાઈમથી સુવાનું પ્રોપર ફૂડ ઇન્ટેક રાખે બીજા મોબાઈલનો વપરાશ લિમિટેડ રાખે થોડું ભણવાની તરફ થોડું ધ્યાન રાખે થોડું પ્રવૃત્તિમય રહે એટલે આ બધી વસ્તુઓ મોટા બાળકો જે ટીનેજર્સ છે પોતાની રીતે પણ સક્ષમ રૂપે કરી શકે છે બિલકુલ ડોક્ટર પુનિતા આપ જોડાયા અને દર્શકોને ખૂબ સુંદર માર્ગદર્શન આપી દીધું આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો આ સાથે યસ ડોક્ટર મને બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર